नमस्कार मित्रों, स्वागत छे तमारू आपनी यूट्यूब चैनल वहाणवटी डिजिटल मा। मित्रों, ज्यारे गुरुजी अने तेमना चेलाओ पेली प्रेत बनेली आयराणीओए बनावेला गाम मा गया ने, त्यारे बधी आयराणीओ आ साधुओने जमाडी अने सुवडावी दे छे। पण त्यारे गुरुजी सूता नथी, पण तेओ आयराणीओनी पासे जईने कहे छे के हे आयराणीओ, तमे बधी प्रेत छो अने तमे आ अमासनी रात्रे आ गामनी रचना सुकाम करो छो। अने त्यारे आयराणीओ आ गुरुजीने तेमना प्रश्ननो जवाब आपती नथी, केम के तेमने आजनी रात्रे घणा बधा काम करवाना होय छे। तेथी तेओ गुरुजीने कहे छे के आवती अमासे अमे तमने जणावीशुं, पण हे गुरुदेव, अत्यारे अमने जवा दो, हजी सुधी अमारे घणा काम करवाना बाकी छे। पण त्यारे आ गुरुजी गुस्सामां आवी जाय छे अने તેમની તપસ્યાની શક્તિઓથી આખાય ગામની બધી પ્રેત આયરાણીઓને પોતાની જોડીમાંથી એક કાચનો શીશો કાઢી અને જ્યારે મંત્ર બોલવાનું શરૂ કર્યું ને, ત્યારે એક એક આયરાણી આ કાચના શીશામાં પુરાવા લાગી અને થોડી જ વારમાં આખાય ગામની ભૂતાવળો આ શીશામાં આવી ગયા। પછી અલખની રંજન કહી અને તેના ઉપર ઢાંકણ વાખી દીધું અને પછી ગુરુદેવ તેમના ચારે શિષ્યોને લઈ અને આ ઉજ્જળ બનેલા ગામમાંથી ચાલ્યા। અને ત્યારે ત્યાં ઝાપાના ખીલમાં બેઠેલી મારી લોઢાના દાંતવાળી મેલડી ટગર ટગર જોઈ રહી હોય છે અને મનમાં વિચાર કરે છે કે આજે આ આયરાણીઓને ગમે તેમ કરી અને આ ગુરુજીના શીશામાંથી બહાર કઢાવી પડશે, નહીતર તેમને મોક્ષ ક્યારેય નહીં મળે। અને આમ માં મેલડી પછી 80 વર્ષના ડોશીનું રૂપ લીધું અને હાથમાં ખોખરી લાકડી લીધી અને સામે જે પેલા 5 સાધુઓ આવતા હતા ને, તેમની સામે મળ્યા અને કહે છે કે હે ગુરુ મહારાજ, આ ગરડી ડોશીમાના તમે પ્રણામ સ્વીકાર કરો। અને ત્યારે સામે ગુરુદેવ પણ ઊભા રહી જાય છે અને પ્રણામ કરે છે। અને ત્યારે ફરીવાર આ ડોશીમાં કહે છે કે હે સાધુ મહારાજ, તમે કઈ દિશામાં જાઓ છો કે માડી અમે ક્યાં જઈએ એનું અમારે કોઈ ઠેકાણું ના હોય, પણ બોલો માડી, તમારે શું કામ પડ્યું છે? કદાચ અમારાથી થાય એવું હશે તો અમે તમારું એ કામ કરતા જઈશું। અને ત્યારે આ ડોશીમાના સ્વરૂપમાં આવેલા માં મેલડી કહે છે કે હે સાધુ મહારાજ, મારું કામ તો તમે જ કરી શકો એમ છો, બાકી તો આ સંસારમાં બીજું કોઈ કરી શકે એમ નથી। અને ત્યારે ગુરુ મહારાજ કહે છે કે હે માડી, તમારું એ કામ જો અમે કરી શકીએ એવું હશે ને તો જરૂર કરતા જઈશું, બોલો માડી, શું કામ છે? અને ત્યારે ફરીવાર ડોશીમાં બોલ્યા કે એમ નહીં, પહેલાં મને વચન આપો કે હું જે માગું એ તમે કરી આપશો। અને ત્યારે ગુરુદેવ વચન આપે છે કે હા માડી, તમે જે કહેશો ને એ હું કરી દઈશ અને એ તમને આ જોગીના સાધુનું વચન છે। અને ત્યારે ડોશીમાં એટલું કહે છે કે હે તપસ્વી સાધુ, તમારી જોડીમાં જે કાચનો શીશો છે ને એ મને આપી દો। અને ત્યારે એ સાધુએ આટલી વાત આ ડોશીમાના મોઢેથી સાંભળીને ત્યાં તો તેમના પગ નીચેથી ધરતી સરકી ગઈ કે હે માડી, તમે આ શું માગો છો એ તમને ખબર છે? અને એ શીશામાં શું છે એ તમે જાણો છો ખરા? અને ત્યારે માં મેલડી રૂપી ડોશીમાં કહે છે કે હા, હું જાણું છું કે એ ઉજ્જળ બનેલા ગામની આયરાણીઓ એ શીશામાં પૂરેલી છે। અને ત્યારે ફરીવાર આ સાધુ આશ્ચર્યમાં પડી જાય છે અને મનોમન વિચાર કરે છે કે આ શીશામાં મેં આયરાણીઓ પૂરી છે એ વાત મને અને મારા 4 શિષ્યો સિવાય બીજા તો કોઈને ખબર નથી, તો પછી કોઈ જાણતું ન હોવા છતાં પણ આ ડોશીમાને કેવી રીતે ખબર પડી કે આ શીશામાં આયરાણીઓ છે? અને ત્યારે આ તપસ્વી સાધુ મહારાજે જ્યારે આ ડોશીમાની આંખોમાં આંખો નાખીને જોયું ને, ત્યાં તો તેમણે સાક્ષાત માતા મેલડી દેખાણા। અને પછી તો સાધુ મહારાજ બે હાથ જોડીને પ્રણામ કરે છે કે માડી, તમે છો? કે હા મારા સાધુ, હું પોતે જ છું અને એ આયરાણીઓને છોડાવવા હું આજે માતા મેલડી આવી છું અને એ શીશામાં જે આયરાણીઓ પૂરેલી છે ને એ શીશો મને આપી દો। ત્યારે સાધુ મહારાજ કહે છે કે હે માડી, એ શીશો તો તમને આપું છું, પણ એ આયરાણીઓ ફરીવાર આ ઉજ્જળ બનેલા ગામમાં અમાસની રાત્રે રોજની જેમ ગામ બનાવશે અને પછી નિર્દોષ માનવ જાતના પ્રાણ લેશે, માટે હું એમને અહીંયાથી બાંધીને લઈ જઈ રહ્યો હતો। અને ત્યારે
માં મેલડી કહે છે કે હે ગુરુદેવ, તમે જેવું વિચારો છો ને એવું કાંઈ જ નથી, પરંતુ આ આયરાણીઓ સાથે જે ઘટના ઘટી છે ને તે તમે જાણશો ને તો તમને પણ ખૂબ જ દુઃખ થશે, અને એમ કહી અને પછીમાં મેલડી એ ગુરુદેવ પાસેથી કાચનો શીશો લઈ લે છે અને પછી તેનું ઢાંકણ ખોલી નાખે છે, અને ત્યારે બધી આયરાણીઓ શીશામાંથી એક એક કરી અને બહાર નીકળે છે, અને બહાર નીકળી અને ગુરુજી અને માં મેલડીની પાસે ઊભી રહી જાય છે, અને ત્યારે માં મેલડી કહે છે કે હે આયરાણીઓ, તમારી સાથે જે બન્યું હતું ને એ બધી ઘટના આ ગુરુજીને જણાવો, અને ત્યારે આયરાણીઓ ગુરુજીને તેમની સાથે બનેલી ઘટના કહે છે, અને જ્યારે પૂરી વાત કરી લીધા પછી એ બધી આયરાણીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે, અને ત્યારે ગુરુજીને ખબર પડે છે કે આ આયરાણીઓ તો પ્રેત હોવા છતાં પણ પોતાનો ધર્મ ભૂલી નથી અને માનવ જાતની આજે પણ સેવા કરે છે, અને આજે એ પ્રેત બની હોવા છતાં પણ તેમના ગામમાં કોઈ ભૂખ્યું આવે ને તો તેને ખાલી પેટ ક્યારેય પાછી જવા નથી દેતી, અને ત્યારે માં મેલડી કહે છે કે હે ગુરુદેવ, તમે આ ગામમાં રહો અને આ ઉજ્જળ બનેલા ગામમાં હજારો માણસોને જમાડો, અને તમે જમાડશો ને ત્યારે તેના પુણ્ય રૂપે આ આયરાણીઓને આ પ્રેત યોનિમાંથી મુક્તિ મળશે અને તેમની આત્માને શાંતિ મળશે, અને ત્યારે ગુરુજી કહે છે કે માડી આ ગામમાં હું જોડી લઈને આવ્યો છું, અને આ ગામમાં રહેતી દરેક આયરાણીઓની આત્માને મારે શાંતિ તો અપાવી છે, પણ હું જોડી લઈ અને ફરનારો એક જટાળો જોગી છું, અને માડી મને આટલું બધું અન્ન જળ કોણ આપે? ત્યારે માં મેલડી કહે છે કે હે ગુરુદેવ, એ વાતની ચિંતા તમે છોડો, તમારે એક જ ગામ નહીં પરંતુ ગામે ગામ જમાડવા હોય ને તો પણ હું મેલડી એની વ્યવસ્થા કરી આપીશ, પણ ગુરુજી વાત એટલે પડી છે કે આ ઉજ્જળ બનેલા ગામની આજુબાજુમાં કોઈ માણસ તો દૂર પ્રાણીએ ફરકતું નથી, તો પછી આવી જગ્યામાં જમવા આવશે કોણ? અને ત્યારે ગુરુજી કહે છે કે માડી એની વ્યવસ્થા પણ તારે જ કરી આપવી પડશે, કેમ કે માડી અમે રહ્યા હવે તુચ્છ માણસ, અને માડી અમારા જેવાનું કહેવું કોણ માનશે? અને ત્યારે માં મેલડી કહે છે કે હે ગુરુજી, હું તમને એક યુક્તિ આપું છું, અને તમે એવું કરો તો અહીંયા માણસો આવવા લાગશે, કે બોલો માડી કે ગુરુજી રોજ સાંજે તમે ભજનનું આયોજન કરો, અને ભજન એવા કરો કે લોકો સાંભળતા જ તેમાં વશ થઈ જાય, અને એ ભજન સાંભળવા ઘણા બધા લોકો અહીંયા આવવા લાગે, કે માડી જેવી તારી ઈચ્છા. અને મિત્રો, પછી તો ગુરુજી માં મેલડીનું નામ લઈ અને ગામના સીમાડે જ પોતાની જે ઝૂંપડી હતી ત્યાં રોજ સાંજ સવાર ભજન કીર્તન કરવા લાગે છે, અને ત્યારે ગુરુજીના ભજન સાંભળી અને પાડોશના ગામમાંથી એક બે માણસો આવે છે, અને તેમને આ ગુરુજીની વાણી ખૂબ જ સારી લાગે છે, અને બીજા દિવસે તેઓ તેમના ગામના બે બીજા માણસોને વાત કરે છે કે પાડોશી ગામના સીમાડે સારા એવા સંતો આવ્યા છે, અને શું એમની ભજન વાણી છે, અને ત્યારે બેમાંથી ચાર માણસો થયા, ચારમાંથી આઠ થયા, અને આમ કરતા કરતા એક દિવસ એવો આવ્યો કે આ ગુરુ મહારાજ અને તેમના ચેલાઓ આંખો બંધ કરી અને મન ભરીને ભજન કીર્તન કરી રહ્યા હોય છે, અને ત્રણ ચાર કલાક ભજન કીર્તન કર્યા પછી જ્યારે આ ભજન વાણી પૂરી થઈને અને ત્યારે પોતાની આંખો ખોલીને ત્યાં તો એ ગુરુજી અને તેમના ચારે શિષ્યોની આંખો ફાટી જાય છે, કેમ કે જ્યારે આંખો ખોલીને જોયું ને તો તેમની આગળ આખું ગામ આવીને બેઠું હોય છે, અને ત્યારે ગુરુજી આકાશ સામું નજર કરી અને મનમાં કહે છે કે હે માં મેલડી, એક સમય હતો કે આ ગામના સીમાડે કોઈ એક જીવ પણ ફરકતો ન હતો, અને આજે તારી દયાથી હજારો લોકો અહીંયા આવીને બેઠા છે, અને ખરેખર કોઈકે સાચે જ કહ્યું છે કે દુનિયામાં જે કોઈ ના કરે ને એવું મારી મેલડી કરે, અને દુનિયામાં જે કોઈ ના આપે ને એવું એ મારી મેલડી આપે. અને પછી તો આ ગામમાંથી આવેલા લોકો રોજે રોજ સાંજ સવાર ભજન સાંભળવા આવવા લાગ્યા, અને ત્યારે એક મોડી રાત્રે ગુરુજી માં મેલડીની પાસે પહોંચે છે અને કહે છે કે હે માં મેલડી, માડી તારી કૃપાથી આજે હજારોની સંખ્યામાં માણસો તો આવવા લાગ્યા, પણ હવે એમને જમાડવાની વ્યવસ્થા કેવી રીતે કરવી? અને ત્યારે માં મેલડી એ ગુરુજીના કાનમાં બેબી અવાજ કર્યો
કે હે ગુરુજી, આજે ઉજ્જળ બનેલું ગામ રહ્યું ને, એમાં કેટલું એ ધન દટાયેલું છે, અને હું તમને જે જે ઘર દેખાડું અને જે જે નિશાની આપું ને, ત્યાં તમારા ચારે શિષ્યોને લઈ જઈ અને ખોદકામ કરો તો તમને એ ધન પ્રાપ્ત થશે, અને તેનાથી તમે આ ગામ લોકોને જમાડજો। અને પછી તો ગુરુ મહારાજ માં મેલડીની એ આપેલી નિશાનીને લઈ અને ચારે શિષ્યોને લઈ અને ખોદકામ કરવા નીકળે છે, અને એ ઉજ્જળ બનેલા ગામમાંથી ગુરુજીને ઘણું બધું ધન પ્રાપ્ત થાય છે। અને પછી જ્યારે એક રાત્રે બધા ગામ લોકો ભજન સાંભળવા ભેગા થયેલા હોય છે, ત્યારે ગુરુજી ગામ લોકોને કહે છે કે હે ગામ લોકો, આ વખતે આવી રહેલી અમાસના દિવસે અહીંયા મોટું ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, તો અમાસના દિવસે આખા ગામમાં કોઈના ઘરે ચૂલો સળગવો ન જોઈએ, અને ગામના નાનામાં નાના બાળકથી લઈ અને મોટામાં મોટા વૃદ્ધ માણસ સુધી દરેકને અહીંયા જમવાનું હું આમંત્રણ આપું છું। ત્યારે ગામના અમુક માણસો કહે છે કે હે ગુરુદેવ, અહીંયા કોઈ જમવા નહીં આવે। અને ત્યારે ગુરુજી કહે છે કે કેમ નહીં આવે? અને ત્યારે પેલા માણસો કહે છે કે ગુરુજી, અહીંયા અમાસની રાત્રે ઉજ્જળ બનેલા ગામમાં ભૂતાવળો ઊભી થાય છે અને અજીબ અજીબ અવાજો સંભળાય છે। અને ત્યારે ગુરુજી એટલું કહે છે કે હે ગામ લોકો, તમે એની જરાય ચિંતા કરશો નહીં, મેં મારી તપસ્યાના બળથી આ આખી ભૂમિ પવિત્ર કરી નાખી છે, અને હવે અહીંયા ક્યારેય કોઈ ભૂતાવળ કે કોઈ અજીબ અવાજ તમને સાંભળવા નહીં મળે। અને મિત્રો, આમ આ ગુરુજીની તપસ્યા અને તેમણે કરેલા માનવ કલ્યાણના કાર્યોને જોઈ અને ગામ લોકો અમાસના દિવસે જમવા માટે તૈયાર થાય છે, અને આમ રોજ રાતે ભજન કીર્તન કરતા કરતા એ અમાસનો દિવસ આવી જાય છે। અને એ દિવસે ખાલી એક પાડોશી ગામ જ નહીં, પરંતુ ઘણા બધા ગામે ગામ આ ગુરુજીની ચર્ચા સાંભળી અને ત્યાં જમવા આવે છે, અને આખો દિવસ હજારોની સંખ્યામાં ત્યાં ઘણા બધા માણસો જમે છે। અને આમ દિવસ પૂરો થયો અને સંધ્યા ટાણું થવા આવ્યું, ત્યારે ગામના બધા માણસો તો પોતે જમી જમી અને ઘરે ચાલ્યા ગયા હોય છે, પણ ત્યારે એક ગામમાં ખાલી એક ગુરુજી અને તેમના ચાર શિષ્યો હોય છે, અને તેઓ બે હાથ જોડી અને મારા ત્રિલોકના નાથને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આજે આ ઉજ્જળ ભૂમિમાં જેટલા પણ માણસો જમી અને ગયાને, એ બધાનું પુણ્ય આ આયરાણીઓને આપજો। અને આટલું કહી અને ગુરુજી પાછા પોતાની ઝૂંપડીએ આવે છે, અને આમ કરતા કરતા ધીરુ ધીરુ અંધારું થવા લાગ્યું છે। ત્યારે ગુરુજી અને તેમના શિષ્યો આંખોનો એક પલકારો પણ કર્યા વિના આ ઉજ્જળ બનેલા ગામની સામુ જોઈ રહ્યા છે કે શું આજની રાતે પણ આ આયરાણીઓ પાછું એ ઉજ્જળ બનેલું ગામનું નિર્માણ કરશે કે નહીં। તો મિત્રો, તમને શું લાગે છે કે આ આયરાણીઓને પ્રેત આત્મામાંથી મુક્તિ મળી ગઈ છે, કે પછી આજે અમાસની રાત્રે પણ તેઓ આ ગામનું નિર્માણ કરશે? તો મિત્રો, અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં, અને મિત્રો, ભૂતિયાના ભાગ તમને કેવા લાગે છે એ પણ અમને કોમેન્ટમાં જરૂર બતાવશો, કારણ કે મિત્રો, તમારી કોમેન્ટથી અમને વિડીયો બનાવવાની મજા આવે છે। તો મિત્રો, આગળનો ઇતિહાસ આપણે 65માં ભાગમાં જોઈશું। ત્યાં સુધી મિત્રો, અમારી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે બન્યા રહો। જય માતાજી।